गुड मॉर्निंग बच्चाओ। चलो तो आज आपणे मारी आसपासनी दुनिया बुक में रमतोनी एक्टिविटी करीशुं। बराबर, गया पीरियड में आपणे रमतो विषेनी समझ मेळवी गया ने, तो आज आपणे आमां एक्टिविटी करीशुं। तो तमारी आ बुक लई लो अने तेमां पानू नंबर 36 खोलो। इंडोर आउटडोर रमतो। चलो आपणे एकवार पुनरावर्तन करी जाइए। जुओ अहीं ઇન્ડોર રમત એટલે કઈ રમત? ઘરમાં રમી શકાય તેવી રમતને ઇન્ડોર રમતો કહેવાય છે, જેમ કે પત્તાની રમત, કેરમ, સ્ક્રેબલ, ચેસ, લૂડો અને સાપસીડી, આ આપણે ઘરમાં રમીએ છીએ। ત્યારબાદ આઉટડોર રમતો એટલે કે ઘરની બહાર ખુલ્લા મેદાનમાં, બગીચામાં કે પાર્કમાં રમી શકાય, તો તેવી રમતોને આઉટડોર રમતો કહેવાય છે, જેમ કે ટેનિસ, હોકી, ફૂટબોલ, ક્રિકેટ, બાસ્કેટબોલ અને બેડમિન્ટન। બરાબર, ચાલો હવે પાનું ફેરવો। જુઓ, ઇન્ડોર રમતો, આપણે કેરમ રમીએ છીએ ને, હા, તો એમાં કેટલા ખેલાડીઓ હોય છે? 2 થી 4। બરાબર, ચાલો ત્યારબાદ આ છે સ્ક્રેબલ, અને આ રમતમાં પણ 2 અથવા 2 થી વધુ ખેલાડીઓ હોય છે। બરાબર, ચાલો ત્યારબાદ આ છે ચેસ, ચેસમાં કેટલા ખેલાડીઓ હોય છે? 2 ખેલાડીઓ। અને આ છે સાપસીડી, મને તો બહુ ગમે છે સાપસીડી રમવાનું, તમને ગમે છે બધાને? હા, ચાલો, તો તેમાં કેટલા ખેલાડીઓ હોય છે? 2 થી 4। અને શું તમે જાણો છો બાળકો કે ચેસ એ ભારતમાં શોધાયેલી રમત છે, એ આપણા દેશની રમત છે? બરાબર, ચલો બાળકો જુઓ અહીં આ કઈ રમત છે। જુઓ આ ફોટામાં, આ છે બેડમિન્ટન, એટલે કે ફૂલ રેકેટ આપણે રમીએ છીએ ને। તો હવે બેડમિન્ટન ઇન્ડોર કહેવાય કે આઉટડોર? તો જુઓ, બેડમિન્ટન એ ઇન્ડોર રમતો છે, પણ તેને ઘરમાં રમી શકાતી નથી। બરાબર, તેને બેડમિન્ટન કોર્ટમાં રમાય છે। ચાલો જુઓ રમતના પ્રકારમાં, તે છે ઇન્ડોર, અને એમાં કેટલા ખેલાડીઓ હોય છે? 2 કે 4 ખેલાડીઓ રમી શકે છે। આ રમત રેકેટ અને શટલકોક, આ રેકેટ છે અને આ શટલકોક, એની મદદથી રમી શકાય છે, તેને બહાર મેદાનમાં પણ રમી શકાય છે। બરાબર, અને આપણે એને બીજા કયા નામથી ઓળખીએ છીએ? ફૂલ રેકેટ। બરાબર, ચાલો જુઓ ત્યારબાદ આઉટડોર રમતો, ચાલો એમાં છે ટેનિસ, તમને ગમે છે ટેનિસ? હા, ચાલો, તો ટેનિસ ક્યાં રમાય છે? ટેનિસ કોર્ટમાં રમાય છે, તેમાં પણ 2 કે 4 ખેલાડીઓ હોય છે। બરાબર, આ રમત ટેનિસ રેકેટ અને ટેનિસ બોલની મદદથી રમી શકાય છે। ત્યારબાદ ક્રિકેટ, ક્રિકેટ તો બધાને જ ખબર છે અને બધા રમતા હશે, બરાબર ને? ચાલો, તો આ પણ મેદાનમાં રમાય છે, તેમાં ટીમ હોય છે, કેટલી ટીમ હોય છે? 2 ટીમ હોય છે, અને દરેક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? 11। બરાબર, આ રમત બેટ અને ક્રિકેટ બોલની મદદથી રમી શકાય છે। ત્યારબાદ ફૂટબોલ, ચાલો ફૂટબોલ પણ મેદાનમાં રમાય છે, એના માટે ફૂટબોલનું મેદાન હોય છે, તેમાં પણ 2 ટીમ હોય છે, અને દરેક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? 10 ખેલાડીઓ હોય છે, અને આ રમત ફૂટબોલની મદદથી રમી શકાય છે। ચાલો ત્યારબાદ આ છે બાસ્કેટબોલ, આ પણ બાસ્કેટબોલ કોર્ટમાં રમાય છે, તેમાં પણ ટીમ હોય છે, કેટલી ટીમ? 2, અને દરેક ટીમમાં 5 ખેલાડીઓ હોય છે। બરાબર, અને આ રમત બાસ્કેટબોલની મદદથી રમી શકાય છે। ચલો ત્યારબાદ હોકી, હોકી પણ આઉટડોર રમત છે અને તે પણ મેદાનમાં રમાય છે, અને આ રમતમાં પણ 2 ટીમ હોય છે, દરેક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે। આ રમત હોકી સ્ટિક અને હોકી બોલની મદદથી રમી શકાય છે। બરાબર, અને બાળકો, હોકી ભારતની રાષ્ટ્રીય રમત છે, એટલે કે નેશનલ ગેમ છે। બરાબર, ચાલો ત્યારબાદ છે વોલીબોલ, ચાલો વોલીબોલ પણ ક્યાં રમાય છે? વોલીબોલ કોર્ટમાં રમાય છે, તેમાં પણ 2 ટીમ હોય છે, અને દરેક ટીમમાં 6 ખેલાડીઓ હોય છે। આ રમત વોલીબોલની મદદથી રમી શકાય છે। બરાબર, ચલો બાળકો હવે આપણે એક્ટિવિટી કરીએ, પાનું નંબર 42। ચલો જુઓ અહીં શું કરવાનું છે, તમને ગમતી ઇન્ડોર રમતો પર ટીક કરો। ચલો આમાંથી તમને જે રમત ગમે છે તેની સામે ટીક કરવાની છે। ચલો મને તો ગમે છે કેરમ, ત્યારબાદ ચેસ અને સાપસીડી, તો
તમારે તમને ગમતી રમતોની સામે ટિક કરવાની છે, બરાબર? ચાલો ત્યારબાદ અહીં શું છે, તમને ગમતી આઉટડોર રમતો ઉપર ટિક કરો. ચાલો તમને આમાંથી કઈ રમત ગમે છે? મને તો ગમે છે ટેનિસ, એટલે હું ટેનિસની સામે ટિક કરીશ. અને બીજું બાસ્કેટબોલ, બરાબર? ચાલો ત્યારબાદ પાનું ફેરવો, પાનું નંબર 43. ચાલો જુઓ કઈ રમત ઇન્ડોર રમત છે તેની ઉપર ટિક કરો. ચાલો ઇન્ડોર એટલે કે આપણે આમાંથી કઈ રમત ઘરમાં રમીએ છીએ, એટલે કે ઘરની અંદર રમીએ છીએ, તેની સામે ટિક કરવાની છે. જુઓ આ કઈ રમત છે, સ્ક્રેબલ. તો સ્ક્રેબલ ઇન્ડોર રમત છે, તો તેની સામે આપણે ટિક કરીશું. ચાલો જુઓ બાળકો, આ કઈ રમત છે, આ તો ક્રિકેટ, આ તો મેદાનમાં રમાય છે એટલે અહીં ટિક કરવાની નથી. ચાલો આ કઈ રમત છે બાળકો, જુઓ આ છે ચેસ. ચેસ પણ આપણે ઘરમાં રમીએ છીએ ને, તો તેની સામે પણ આપણે ટિક કરીશું, બરાબર? ચાલો ત્યારબાદ આ કઈ રમત છે, આ છે બાસ્કેટબોલ, એ તો મેદાનમાં રમાય છે એટલે કે આઉટડોર રમત છે. ચાલો ત્યારબાદ આ છે સાપસીડી, સાપસીડી પણ આપણે ઘરમાં જ રમીએ છીએ એટલે કે ઇન્ડોર રમત છે, એની સામે ટિક કરીશું. અને આ છે પ્લેઇંગ કાર્ડ, કાર્ડ આપણે ઘરમાં જ રમીએ છીએ ને, પત્તાની રમત, હા જી, તો તેની સામે પણ આપણે ટિક કરીશું. અને બાળકો જુઓ આ પોપકોર્ન શું કહે છે, તમને ખબર છે ક્રિકેટ એ આપણા દેશની સૌથી વધુ લોકપ્રિય રમત છે, બરાબર ને? અને આપણને બી બહુ ગમે છે ને. ચાલો હવે છે પાનું નંબર 44, એક્ટિવિટી 3. જુઓ અહીં શું કહે છે, બહાર વરસાદ વરસી રહ્યો છે, પોપકોર્નને કઈ રમત રમવી છે? જુઓ જે આપણે ઘરમાં બેસીને રમીએ છીએ તેની ઉપર આપણે ટિક કરવાની છે. વરસાદમાં બહાર રમવા જવાય ના. તો ચાલો આ તો વોલીબોલ છે, તો તેને તો બહાર રમવા જવી પડે એટલે આ નહીં રમી શકાય. તો બીજી જુઓ આ કઈ છે, સાપસીડી, હા જી. ચાલો વરસાદ આવે છે તો આપણે ઘરમાં રમીશું ને સાપસીડી, તો એની સામે આપણે ટિક કરીશું. ત્યારબાદ આ છે સ્ક્રેબલ, સ્ક્રેબલ પણ આપણે ઘરમાં રમીશું, બરાબર? તો તેની સામે પણ ટિક કરીશું. અને બીજું છે, આ કઈ રમત છે બાળકો, જુઓ આ છે પત્તાની રમત, તો તે પણ આપણે ઘરમાં રમી શકીએ છીએ એટલે તેની સામે પણ ટિક કરીશું. ત્યારબાદ જુઓ આ કેરમ, કેરમ પણ આપણે ઘરમાં રમીએ છીએ ને, તો તેની સામે પણ ટિક કરીશું. અને આ છે ટેનિસ, ટેનિસ તો બહાર મેદાનમાં રમવા જવી પડે, બરાબર? એટલે આ નહીં આવશે. ચલો ત્યારબાદ પાનું નંબર 45, એક્ટિવિટી 4. જુઓ અહીં શું છે, નીચેની રમતો રમવામાં 4થી વધુ ખેલાડીઓની જરૂર પડતી હોય તેની સામે ટિક કરવાની છે. જુઓ તો આ કઈ રમત છે બાળકો, આ છે ટેનિસ. તો ટેનિસમાં કેટલા ખેલાડીઓ જોઈએ આપણને, 4 સુધી જ જોઈએ, 4થી વધારે નથી જોઈતા, તો આની સામે આપણે ટિક કરવાની નથી. ચાલો ત્યારબાદ આ કઈ રમત છે બાળકો, આ છે હોકી. તો હોકીમાં 4થી વધુ ખેલાડી હોય છે એટલે એની સામે ટિક કરો. ચાલો ત્યારબાદ ક્રિકેટ, ક્રિકેટમાં પણ વધુ ખેલાડી હોય ને 4થી, એની સામે પણ ટિક કરો. ચાલો ત્યારબાદ આ છે ચેસ, ચેસમાં તો માત્ર 2 જ ખેલાડીઓ હોય છે એટલે તેની સામે ટિક નથી કરવાની. ચાલો ત્યારબાદ આ છે સ્ક્રેબલ, તો સ્ક્રેબલમાં પણ 2 કે 4 ખેલાડીઓ જ રમી શકે છે, હે ને, એટલે એની સામે પણ આપણે ટિક નથી કરવાની. અને જુઓ આ છે ફૂટબોલ, તો ફૂટબોલમાં પણ 4થી વધુ ખેલાડીઓ હોય એટલે તેની સામે પણ આપણે ટિક કરવાની છે. સમજ પડી બાળકો, આ રીતે તમારે બુકમાં એક્ટિવિટી કરવાની છે. થેન્ક યુ, બાય બાય, ટેક કેર.